સ્વાગત છે મિત્રો ગુજરાન ચેનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે ઇન્ડિયન પોસ્ટ વિભાગમાં જે ભરતી આવી છે એના વિશે તો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આ ભરતી કયા કયા એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એજ લિમિટ શું છે કઈ રીતે એનું સિલેક્શન થાય છે કેટલી ભરતી છે એની વિગતવાર ચર્ચા કરશું અને આ ભરતી માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરીશું તો સૌપ્રથમ જે ઇન્ડિયન પોસ્ટ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ડોટ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારે એનાથી જોવું હોય તો તમે જોઈ શકો છો ઠીક છે તો એની અંદર નોટિફિકેશનમાં તમે આવશો તો નોટિફિકેશન અંદર ગુજરાતના ત્રેવીસ જેટલા રાજ્યોમાં છે એ ઇન્ડિયન પોસ્ટ વિભાગની ભરતી છે એ શરૂ થવા જઈ રહીએ છે તો આપણે જે આ વાત વિડીયોમાં વાત કરવાના છીએ કે જે આપણે ગુજરાતમાં જે ભરતી છે એના વિશે તો આપણે નોટિફિકેશનમાં જે ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન છે એની પર ક્લિક કરશું એટલે જેટલી પણ ભરતી છે એની માહિતી તમને આની અંદર મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે નોટિફિકેશન ફોર એન્ગેજમેન્ટ ઓફ ગ્રામિંગ ડાક સેવક તો એપ્લિકેશન છે આ ઓલ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો આડત્રીસ હજાર નવસો ને છેતાલીસ જેવી ભરતી છે એમાં જીડીએસ એટલે કે ગ્રામ ડાક સેવક બી એમપી અને એબીએમપી એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવક આ ત્રણ જેટલી ભરતી છે ઓલ ઇન્ડિયામાં કરવામાં આવે છે મજબ ગુજરાતની અંદર ઓગણીસો ને એકવીસ જેટલી ભરતી ભરતી છે એ આપણા ગુજરાતની અંદર કરવામાં આવે છે બરોબર છે જે આડત્રીસ હજાર નવસો છેતાલીસ છે એ ઓલ ઇન્ડિયામાં જે ભરતી તમામ સ્ટેટનું મેન્શન કરેલું છે એ બધા સ્ટેટની અંદર અહીંયા ભરતી કરવામાં આવવાની છે બરાબર છે જો તમારે એમાં ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવી હોય તો આ વેબસાઇટની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી છે એમાં પણ ડાયરેક્ટ અહીંથી પણ તમે જઈ શકો છો બરાબર છે પછી આની એપ્લિકેશનની આપણે ડેટની વાત કરીએ તો બે પાંચથી તમે પાંચ છ બે હજાર બાવીસ સુધી છે તમે ઓનલાઈન ફોર્મ છે એના તમે ભરી શકો છો બરાબર છે પછી એમાં કેટેગરી છે જે બીએમપી એટલે બ્રાન્ચ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એની અંદર તમારે ચાર કલાક કામ કરવાનું હોય છે એનું વેતન છે બાર હજાર અને એ બીએમપી એના ડાક સેવક છે એની અંદર દસ કલાક બરાબર છે આની અંદર તમારે ચાર કલાક કામ છે એ કરવાનું રહેતું હોય છે પછી આગળ વાત કરીએ આપણે આ વિડીયોની અંદર જે મેન ટોપિક છે એ કવર કરશું એમાં એજ એલિજિબિલિટી છે એમાં મિનિમમ તમારે અઢાર વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ છે એ ચાલીસ વર્ષ સુધી તમે એપ્લિકેલ એપ્લિકેશન છે એપ્લાય કરી શકો છો બરોબર છે પછી જે એજ રિલેક્સેશન છે એસ પર ગવર્મેન્ટ રૂલ એમાં એસસી એસટી પાંચ ઓબીસી ત્રણ ઇડબ્લ્યુ એસમાં નો રિલેક્સેશન એટલે જે ગવર્મેન્ટના રૂલ છે એ પ્રમાણે તમે જો એ કેટેગરીમાં આવતા હોય તો તમે એ રિલેક્શનને તમને મળવાપાત્ર રહેશે પછી આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે ધોરણ દસ હોવું કમ્પલસરી છે એની અંદર તમારે મેથ્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો કંપલસરી છે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટની કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે બોર્ડ છે એની અંદર તમે ધોરણ દસ પાસ મેથેમેટિક્સ અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં હોવું કમ્પલસરી છે પછી છઠ્ઠા પોઈન્ટમાં અંદર મેન્શન કરેલું છે કે તમારે કોઈપણ લોકલ લેંગ્વેજનું નોલેજ છે હોવું જોઈએ અને તમારે ધોરણ દસની અંદર એ લોકલ લેંગ્વેજ છે એ પાસ કરેલી હોવી જોઈએ તો આપણે ગુજરાતની વાત છે તો ધોરણ દસની અંદર તમારે ગુજરાતી સબ્જેક્ટ હોવો કમ્પલસરી છે અને એમાં તમારે પાસ હોવું ફરજિયાત છે બરાબર છે તો આ એની રહી એજ્યુકેશન ક્વોલિફિકેશન પછી આગળ વાત છે તો તમારે સાયકલનું નોલેજ હોવું જોઈએ જો તમે જીડીએસ માટે એપ્લાય કરતા હોય તો બરાબર છે બીજી ઘણી બધી અહીંયા માહિતી આપેલી છે જો તમારે વાંચવી તો તમે વાંચી શકો છો આપણે જે આ વિડીયોમાં જે મેઇનમેન પોઈન્ટ છે એ જ કવર કરવાના છે બરાબર છે પછી આગળ માહિતી આપેલી છે કે કેટલી તમારે ફી પેમેન્ટ કરવાની છે તો સો રૂપિયા છે એ તમારે એમાં પે કરવાના રહેશે એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે એની માટે કોઈપણ અને ટ્રાન્સફોર્મિંગ કેન્ડિડેટ છે એની માટે કોઈપણ પ્રકારની ફી રહેશે નહીં બરાબર છે બાકી તમારે સો રૂપિયાની અંદર પે કરવાના રહેશે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે એની વિગતવાર માહિતી એની અંદર આપેલી છે તો એ પણ આપણે આગળ વિડીયોમાં જોશું એટલે એ કવર કરતા નથી આ વેબસાઇટની અંદર તમે છે એ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે જેને આપણે કઈ રીતે તમે ફોર્મ ભરી શકો એની વાત આપણે આગળ કરશું ઠીક છે પછી માહિતી આપેલી છે કે કે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો તમારું રિસન્ટ ફોટોગ્રાફ છે જેપીજી પીએનજી ફોર્મેટમાં પચાસ થી વધારે નવો છે કંપલસરી છે પછી તમારી સિગ્નેચર છે એ તમારે અપલોડ કરવાના છે વીસ કેબીથી વધારે ન નવું જોઈએ અને જેપીજી અને જેપીઈજી બેમાંથી એક ફોર્મેટ છે એવું કમ્પલસરી છે જો તમને સાઇઝિંગમાં પ્રોબ્લેમ આવતો હોય તો આપણે ઓલરેડી વિડીયો છે કે તમે ફોટાની સાઇઝ છે કઈ રીતે તમે રિડ્યુસ કરી શકો તો એની લિંક તમે તમારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પછી આગળ માહિતી આપેલી છે કે સિલેક્શન ક્રાઇટેરિયા કઈ છે તો સિલેક્શન ક્રાઇટેરિયા આની અંદર મેરિટ પરથી રહેશે જેનું મેરિટ વધારે એટલે કે જેના માર્ક્સ વધારે ટેન્થની અંદર એનું છે એ કેન્ડિડેટનું સિલેક્શન છે એની થશે મેરિટના બેઝ ઉપર એટલે જેના વધારે એનું સિલેક્શન થવાના ચાન્સીસ છે આની અંદર વધારે રહેશે બરાબર છે પછી બીજી બધી માહિતી અહીંયા આપેલી છે તો તમારે વાંચવું હોય તો તમને આ પીડીએફ ફાઇલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે એ તમે અહીંયા વાંચી શકો છો બરાબર છે તો આ વાત કરીએ આપણે એને નોટિફિકેશન વિશે તો હવે આપણે વાત કરી કે જો તમારે આનું ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો કેમ કે આમાં દસ પાસની અંદર છે એટલે કોઈ પણ વ્યક્તિ છે જનરલી અંદર ફોર્મ ઘણા બધા ભરાવાના છે અને કોઈ પણ વ્યક્તિ છે જનરલી અત્યારે દસ પાસ તો હોય છે તો એ આમાં છે એ અંદર ફોર્મ ભરી શકે છે ઠીક છે તો હવે આપણે વાત કરીએ કે જો આની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો એ તમે કઈ રીતે ભરી શકો તો સૌ પ્રથમ તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જો તમારે અંદર રજીસ્ટ્રેશન ના હોય તો આ બધી બેઝિક માહિતી અંદર આપેલી છે એ બેઝિક માહિતી તમારે છે આની અંદર ફિલ કરી લેવાની છે તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે તો મોબાઈલ નંબર નાખી દઉં છું અહીંયા તમારે તમારો ઈમેલ આઈડી નાખી દેવાનો છે તો હું ઈમેલ આઈડી નાખી દઉં છું અહીંયા તમારે જે દસમામાં તમારી માર્કશીટમાં જે નામ હોય એ નામ તમારે નાખી દેવાનું છે તો હું અહીંયા નાખી દઉં છું પછી તમારા ફાધર્સનું નામ એ અહીંયા નાખી દેવાનું છે જે તમારે ટેન્થ માર્કશીટ અંદર જો ફાધર્સનું નામ લાગતું હોય તો ફાધર્સનું અને મધરનું લાગતું હોય તો નું બરાબર છે હું કોઈ પણ અહીંયા રેન્ડમ ડેટા ભરી દઉં છું તમારા જે ડેટા હોય એ તમારે અહીંયા ભરી દેવાના છે પછી અહીંયા જેન્ડર પછી જે તમારે કેટેગરી હોય એ કેટેગરી સિલેક્ટ કરી લેવાનું છે સર્કલ ઇન વિચ ટેન્થ ક્લાસ પ્લાસ જે તમારો સર્કલ હોય તો આપણે અહીંયા ગુજરાત આવશે પછી જે સાલમાં તમારે ધોરણ દસ પાસ કર્યું હોય એ સાલ તમારે અહીંયા નાખી દેવાની છે પછી આ કેપ્ચા કોડ નાખી દેવાનો છે અને આ સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમારે ફર્સ્ટ ટેસ્ટ છે કમ્પ્લીટ થઈ ગયું છે પછી તમારે કન્ટિન્યુ કરી લેવાનું છે તો અહીંયા તમારે પાસે જે પણ ડિટેલ્સ માગી અહીંયા નાખી દેવાની છે તો એ આધાર નંબર છે એ કમ્પલસરી નથી તો આપણે અહીંયા જવા દઈએ છીએ આર યુ પર્સન વિથ ડિઝેબિલિટી તો આપણે કોઈ છે નહીં તો એમાં હોય તો તમે યસ આપી શકો છો તો હું એ નો આપી દઉં છું પછી લેંગ્વેજ સ્ટડી ઇન ટ્વેલ્થ તો તમારે કઈ સ્ટાન્ડર્ડમાં હતા તો આપણે ગુજરાતીમાં હતા તો હું એ ગુજરાતી સિલેક્ટ કરી લઉં છું ને ગુજરાતી હોવું કમ્પલસરી છે બરાબર છે વેધર ઇઝ એમ્પ્લોડ તો અહીંયા તમે એમ્પ્લોડ હોય તો તમે યસ આપી શકો છો હું અહીંયા નો આપી દઉં છું પછી તમારે અહીંયા તમારે તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અહીંયા ફોટોગ્રાફ છે અપલોડ કરી દઉં છું ફોટો છે તમારે 200 થી ત્રણસો બાય પિક્સલ નો હોય અને પચાસ કેવી ની સાઇઝનો હોય એ હોવો કમ્પલસરી છે બરાબર છે અને બસો બાય બસો ત્રીસ નો હોય તો એ પ્રિફર્ડ છે એ તમને અહીંયા રાખવામાં આપેલ છે પછી તમારે અહીંયા તમારો ફોટોગ્રાફ અપલોડ થઈ જાય પછી તમારે તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે જે તમારે વીસ કેબીથી વધારે હોવી જોઈએ નહીં તો આપણે અહીંયા સિગ્નેચર અપલોડ કરી દઈએ છીએ તો એ પણ આપણે અપલોડ થઈ ગયું છે પછી આપણે આ કેપ્ચા કોડ છે અહીંયા નાખી દેવાનો છે પછી આઈ હિયર બાય ડિક્લેર ધેટ એમાં તમારે ચેક કરી દેવાનું છે અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એની પહેલાં આપણે તમારે પ્રિવ્યૂ જોવું હોય તો તમે જોઈ શકો છો કે જે તમે ડિટેલ્સ ફરી એ બરાબર છે કે નહીં જો તમારે એડિટ કરવી તો તમે એડિટ કરી શકો છો બરાબર છે પછી તમે ફાઇનલ સબમિશન થઈ ગયા પછી તમે કોઈ વસ્તુ એડિટ કરી શકશો નહીં તો આપણે ઓલ ડિટેલ ચેક કરી લીધી છે હવે આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ તો આ ડિટેલ્સ તમે ભરશો એટલે તમને તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ તમને અહીંથી મળી જશે તમારા જે મોબાઈલ નંબર છે એની ઉપર તો પણ તમને મળી જશે તો અહીં તમારે જો પ્રિન્ટ કાઢવી હોય અને પીડીએફ સેવ કરવી હોય તો એ તમે અહીંથી કરી શકો છો ઠીક છે તો આ તમારું રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમારા રજીસ્ટ્રેશન નંબર નોટ કરી અને સેકન્ડમાં અહીંયા તમારે ફી પેમેન્ટ છે એ તમારે કરવાનું છે તો તમે અહીંયા ઓનલાઈન પણ ભરી શકો અને ઓફલાઈન પણ ભરી શકો જો તમારે ઓનલાઈન ભરવી હોય તો અહીંયા આ સ્ટેપ સ્ટોની અંદર ફી પેમેન્ટની અંદર અહીંયા પે ઓનલાઈન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખી દેવાનો છે અને રજિસ્ટ્રેશન નંબર અહીંયા નાખશો એટલે તમારે જે પણ ફી અહીંયા પે કરવાની છે એ પે છે અને નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે યુપીઆઈ દ્વારા છે એ તમે અહીંયા પે કરી શકશો બરાબર છે આ ફી તમારી પે થઈ જાય પછી તમારે થર્ડની અંદર અહીંયા એપ્લાય કરવાનું રહેશે જ્યાં સુધી તમે આ ફી પે કરશો નહીં ત્યાં સુધી છે તમે અહીં એપ્લાય છે એ કરી શકશો નહીં તો એપ્લાય કરવા માટે તમારે ફી પેમેન્ટ પહેલાં કવું કરવું કમ્પલસરી છે તો અહીંયા એપ્લાય તમારી ફી પેમેન્ટ થઈ જાય પછી તમારે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખી દેવાનો છે તો તમારો અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખી દઉં છું પછી તમારે જે સર્કલ માટે એપ્લાય કરવું હોય તો આપણે અહીંયા ગુજરાત આવશે તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરીને સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું પણ હજી આપણે ફી ભરી નથી એટલે આગળ આપણને વધવા દેતા નથી એટલે હું તમને આગળ બતાવી શકતો નથી બરાબર છે તેમ છે તમે આગળ તમારી માટે સ્ક્રીનશોટ લીધા છે એ તમને બતાવી દઉં છું કે કઈ રીતે તમારે આગળ પ્રોસેસ કરવાની રહેશે તો એની માટે સૌ પ્રથમ આ તમે આ રજિસ્ટ્રેશન નંબર અહીંયા તમે નાખશો એટલે તમારા આ રજિસ્ટર્ડ નંબર ઉપર અહીંયા ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે અને કેપ્ચા કરી અને નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પછી તમારો અહીંયા એડ્રેસ ડિટેલ નાખવાની છે જેમાં કમ્યુનિકેશન અને પરમનન્ટ જો બંને સેમ હોય તો સેમ અને અલગ અલગ હોય તો છે અલગ અલગ એડ્રેસ ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની રહેશે પછી તમારે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સ તમારે નાખવાની છે તો અહીંયા તમારે ધોરણ દસ પાસ જ્યારે પણ તમે કર્યું હોય એમાં મલ્ટિપલ ઓપ્શન તમને દેખાશે જે ઇયરમાં તમે કર્યું હોય એ તમારે અહીંયા નાખી દેવાનું છે પછી તમારે સિલેક્ટ રિઝલ્ટ ટાઈપ એમાં તમારે માર્ક્સ આવશે જેટલા પણ માર્ક્સ તમારે આવ્યા હોય એ માર્ક્સની ડિટેલ અહીંયા નાખી દેવાની એમાં મેથેમેટિક્સ છે સોશિયલ સાયન્સ છે બરાબર છે જે પણ સબ્જેક્ટ તમે રાખેલા હોય અને જેમાં તમે તમારે જેટલા પણ માર્ક્સ આપેલા હોય એની માહિતી અહીંયા તમારે આપી દેવાની છે ઠીક છે પછી તમારી અહીંયા એજ્યુકેશન ડિટેલ્સ અહીંયા તમારી અપાઈ જાય પછી તમારે અહીંયા સેવ અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાના છે એમાં જે ઇંગ્લિશ ગુજરાતી અને સંસ્કૃત એ છે એના ગ્રેડ અને માર્ક્સ જો તમારી પાસે ગ્રેડ હોય તો ગ્રેડ કેમ કે સંસ્કૃતના પહેલા ગ્રેડ આપવામાં આવતા હતા જો ગ્રેડ હોય તો તમે ગ્રેડ પણ અહીંયા તમે નાખી શકો છો બરાબર છે બાકી આની અંદર તમારે માર્ક્સ નાખવાના રહેશે બરાબર છે પછી તમારે સેવ અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક લેવાનું છે પછી જે તમારે સર્કલ માટે એપ્લાય કરવું હોય કેમ કે ગુજરાતની અંદર જેટલા પણ ડિસ્ટ્રિક છે એમાં અલગ અલગ સર્કલ છે એની અંદર અલગ અલગ ભરતી છે એ જો તમારે અહીંયા જોવું હોય તો આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમને બતાવી દઉં છું ક્યા જિલ્લાની અંદર કેટલી ભરતી છે તો અહીંયા તમારે નોટિફિકેશનને ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે અને માનો કે તમારે અમદાવાદમાં જોવું હોય કે અમદાવાદની અંદર કેટલી ભરતી છે તો અહીંયા તમારે અમદાવાદ સિટી સિલેક્ટ કરી લેવાનું છે એટલે આ ડિવિઝનની અંદર જેટલી પણ ભરતી છે એ ડિટેલ્સ તમને અહીંયા મળી જશે બરાબર છે તો જે સર્કલ માટે તમારે એપ્લાય કરવું હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું છે જો તમારે લાઈક જામનગર માટે એપ્લાય કરવું જામનગર સર્કલ માટે તો જેટલા પણ જામનગર જિલ્લાની જેટલી પણ ભરતી છે એની માહિતી આપી છે અને તમારી અંદર પ્રિફરન્સ છે એ સેટ કરી લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ એટલે કે જેમ તમારે ફર્સ્ટ પ્રિફરન્સ હોય એમાં તમારે એક નંબર બે નંબર ત્રણ નંબર જે ચઢતા ક્રમમાં છે એ ગોઠવવાનું રહેશે બરાબર છે પછી તમારી એપ્લિકેશન સેવ થઈ જાય જો તમારે સ્ટેટસ જોવું હોય તમારી એપ્લિકેશનનું શું સ્ટેટસ છે એટલે ફાઇનલ સબમિટ થઈ ગયું છે તો સક્સેસ બતાવશે તો એની માટે તમારે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ અહીંયા નાખી દેવાનો છે એટલે તમારી જે પણ અરજીનું સ્ટેટસ હશે એ અહીંયા તમને બતાવી દેશે એ પણ તમને બતાવી દઉં છું આપણે તો કંઈ પ્રોસેસ કરી નથી એટલે એ કંઈ બતાવશે નહીં કેમ કે ફી અહીં ભરવી છે એ પહેલાં કમ્પલસરી છે બરાબર છે એપ્લિકેશન માટે જે આપણે ભરી નથી એટલે આપણને આગળ વધવા દેતા નથી તો આ વિડીયોની અંદર આપણે વાત કરી ઇન્ડિયન પોસ્ટમાં જે લેટેસ્ટ ભરતી આવી છે એના વિશે કઈ રીતે તમારે ફોર્મ ભરવું કઈ રીતે આનું સિલેક્શન થાય છે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ બીજા આના રિલેટેડ કોઈ તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવો હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર